આજે આપણે ધોરણ 6 ની અંદર સંખ્યા પરિચય એકમ ની અંદર રોમન અંકો વિશે શીખીશું। રોમન અંકો નો ઉપયોગ તમે ઘડિયાળ ની અંદર જોયો હશે, 1 થી 12 સુધી ના રોમન અંકો ઘડિયાળ ની અંદર લખેલા હોય છે, તો એ રોમન અંકો વિશે આપણે જાણીશું। તો રોમન અંકો અંક 1, તો 1 ને આઈ તરીકે લખવામાં આવે છે રોમન અંક ની અંદર, 2 ને આઈ આઈ એટલે કે 2i તરીકે લખવામાં આવે છે, 3 ને ત્રિપલ આઈ 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 અને આઈ 3 વખત લખવામાં આવે છે, 4 ને આઈ વી તરીકે લખવામાં આવે છે, 5 ને વી તરીકે લખવામાં આવે છે, 6 ને વી આઈ તરીકે લખવામાં આવે છે, 7 ને વી આઈ આઈ તરીકે લખવામાં આવે છે, 8 ને વી આઈ 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 એટલે કે વી ની પાછળ ત્રિપલ આઈ મૂકવામાં આવે છે, 9 ને આઈ એક્સ તરીકે લખવામાં આવે છે અને 10 ને એક્સ તરીકે લખવામાં આવે છે, 11 ને આઈ એક્સ તરીકે લખવામાં આવે છે, 12 ને એક્સ આઈ આઈ તરીકે લખવામાં આવે છે, 13 ને એક્સ ત્રિપલ આઈ તરીકે લખાય, 14 ને એક્સ આઈ વી તરીકે લખાય, 15 ને એક્સ વી તરીકે લખાય, 16 ને એક્સ વી આઈ તરીકે લખવામાં આવે છે, 17 ને એક્સ વી આઈ આઈ તરીકે લખવામાં આવે છે, 18 ને એક્સ વી ત્રિપલ આઈ તરીકે લખવામાં આવે છે, 19 ને એક્સ આઈ એક્સ તરીકે લખવામાં આવે છે અને 20 ને એક્સ એક્સ એટલે 2x તરીકે લખવામાં આવે છે। 30 ને જ્યારે રોમન અંકમાં લખવા હોય તો એક્સ 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 3 વખત લખવામાં આવે છે, 40 લખવા હોય તો એક્સ એલ લખવામાં આવે છે, 50 લખવા હોય તો એલ લખવામાં આવે છે, 60 લખવા હોય તો એલ એક્સ લખાય છે, 70 માટે એલ એક્સ એક્સ નો ઉપયોગ થાય છે, 80 માટે એલ એક્સ 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 તરીકે લખાય છે, 90 માટે એક્સ સી નો ઉપયોગ થાય છે અને 100 લખવા માટે સી નો ઉપયોગ થાય છે, 200 લખવા માટે સી સી 2 વખત ઉપયોગ થાય છે, 300 લખવા માટે સી 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 એટલે કે ટ્રિપલ સી નો ઉપયોગ થાય છે, 400 લખવા માટે સી ડી વપરાય છે, 500 લખવા માટે ડી નો ઉપયોગ થાય છે અને 1000 લખવા માટે એમ નો ઉપયોગ થાય છે। તો આ રીતે રોમન અંકો લખવામાં આવે છે। હવે કેટલાક ઉદાહરણો જોઈશું। દાખલા તરીકે પહેલી રકમ છે 73, તો 73 ને આપણે રોમન અંકમાં લખવી છે તો 73 ને આપણે ભાગ પાડીશું, તો 50 વત્તા 10 વત્તા 10 અને 3, તો 50 માટે એલ, 10 માટે એક્સ, બીજા 10 માટે એક્સ અને 3 માટે આઈ 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 3 વખત, એટલે કે 73 ને રોમન અંકમાં લખવા માટે એલ એક્સ એક્સ ત્રિપલ આઈ નો ઉપયોગ થાય છે। એવી રીતે 92 ને લખવા માટે એક્સ સી આઈ આઈ નો ઉપયોગ થાય છે, 24 ને લખવા માટે એક્સ એક્સ આઈ વી નો ઉપયોગ થાય છે, 57 ને લખવા માટે એલ વી આઈ આઈ નો ઉપયોગ થાય છે, 12 ને લખવા માટે એક્સ આઈ આઈ નો ઉપયોગ થાય છે, 65 ને લખવા માટે એલ એક્સ વી નો ઉપયોગ થાય છે, 69 ને લખવા માટે એલ એક્સ આઈ એક્સ નો ઉપયોગ થાય છે, 98 ને લખવા માટે એક્સ સી વી ત્રિપલ આઈ નો ઉપયોગ થાય છે, 52 ને લખવા માટે એલ આઈ આઈ નો ઉપયોગ થાય છે અને 25 ને લખવા માટે એક્સ એક્સ વી નો ઉપયોગ થાય છે। હવે રોમન અંકના કેટલાક નિયમો વિશે જાણી લઈએ। તો રોમન પદ્ધતિમાં ફક્ત 7 પ્રતીકોનો જ ઉપયોગ કરવામાં આવે છે, આઈ વી એક્સ એલ સી ડી એમ અથવા કે નો ઉપયોગ થાય છે। સંખ્યા લેખનમાં પ્રતીકનું 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી, પ્રતીક વી એલ અને ડી નું ક્યારે પણ પુનરાવર્તન થતું નથી, મોટા પ્રતીકની જમણી બાજુ નાનું પ્રતીક લગાવવામાં આવે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકમાં ઉમેરાય છે, મોટા પ્રતીકની ડાબી બાજુ નાનું પ્રતીક લખવામાં આવે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકમાંથી બાદ થાય છે, પ્રતીક વી એલ ડી ને બાદબાકી સ્વરૂપે લખી ન શકાય, પ્રતીક આઈ માત્ર વી અને એક્સ માંથી બાદ કરી શકાય છે અને પ્રતીક એક્સ માત્ર એલ અને એમ અને સી માંથી બાદ કરી શકાય છે। રોમન પદ્ધતિમાં શૂન્ય માટે કોઈ પ્રતીક નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રોમન અંકો લખી શકીએ છીએ। આ રોમન અંકો માં તમારે આ અંકોને તમારે રોમન અંકમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, 14 22 29 33 62 તોતેર 98 77 આ અંકોની પ્રેક્ટિસ
તમારી જાતે કરવાની છે. આભાર.